વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બ્રેકિંગ ન્યૂઝ હાલ મળી રહ્યા છે. ભારતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આતંકી સંગઠન જૈશ દ્વારા હુમલો થઈ શકે છે. સરકારે કેટલીક એજન્સીઓને ચેતવણી પણ આપી દીધી છે, એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મિલિટરી ઇન્ટેલિજન્સ રો અને આઈબી પણ એલર્ટ પર અત્યારે જોવા મળી રહ્યા છે. સરકારે આ તમામ એજન્સીઓને એલર્ટ કરી દીધા છે, ચેતવણી પણ આપી દીધી છે. ભારતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જૈશ સંગઠન દ્વારા આતંકી હુમલો થઈ શકે છે તેવા હાલ ઇનપુટ પણ સામે આવી રહ્યા છે. આતંકી સંગઠન જૈશ હુમલો કરી શકે છે. જો કે સરકારે કેટલીક એજન્સીઓને ચેતવણી પણ આપી દીધી છે, એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મિલિટરી ઇન્ટેલિજન્સ રો અને આઈબીને પણ એલર્ટ પર રખાયા છે. અને આ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી. કામેશ, ભારતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, શું વધુ વિગતો? બિલકુલ જિજ્ઞાસા, ચોક્કસથી આપણે જણાવ્યું કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે કે ભારતમાં આતંકી સંગઠન જૈશ છે એ આતંકી હુમલો કરી શકે છે, જેને લઈને સરકાર દ્વારા કેટલીક એજન્સીઓ છે તેમને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આપને જણાવી દઉં કે ગઈકાલે જે સૌથી મહત્વપૂર્ણ ગણાતા અયોધ્યા જમીન વિવાદ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો, જેને લઈને એક બાજુ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજા અહેવાલ અત્યારે એ સામે આવી રહ્યા છે કે કેટલાક સમયથી આતંકી સંગઠન જૈશ જે છે એ ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં છે, અને જેને લઈને મિલિટરી ઇન્ટેલિજન્સ ધ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો અને ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીને સરકાર દ્વારા આતંકી હુમલાની દહેશતને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને સૌથી મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે આ આતંકીઓ જે છે તેઓ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશને ટાર્ગેટ કરી શકે છે, જેને લઈને કહી શકાય કે તમામ સતર્કતાના પગલાં હાથ ધરાયા છે. આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સતર્કતાના તમામ પગલાં ભરવામાં આવ્યા છે. ભારતમાં જે આતંકી હુમલાની આશંકા વ્યક્ત થઈ રહી છે, આતંકી સંગઠન જૈશ દ્વારા હુમલો થઈ શકે છે તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સરકારે પણ કેટલીક એજન્સીઓને ચેતવણી આપી દીધી છે, એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં મિલિટરી ઇન્ટેલિજન્સ રો અને આઈબીને એલર્ટ પર રખાયા છે.